गाय नमो विप्रागाय नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्जायानम नमो वज्जायानम नमो लोए सवसाहुनम नमो लोए सवसाहुनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपनासनो सवपावपनासनो मंगलानं च सवेसिं मंगलानं च सवेसिं परमं हवै मंगलं परमं हवै मंगलं ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, काली लिंक में कई प्रश्नों छे? विनोद नो क्वेश्चन छे। કળિયુગ નું પૂતગલ છે અને કે નિશ્ચય પ્રમાણે ના ચાલે પણ કે મન ના પ્રમાણે ચાલે, એટલે એનો થોડું આગળ સમજાવો ને કે પૂતગલ પર ક્યાં ભરોસો થાય છે અને એ કેવી રીતે એમાંથી આપણે બહાર આવી શકાય। જો પહેલા એકદમ જાડી ભાષામાં બતાવી દઉં, એકદમ જાડી ભાષામાં, સ્કૂલમાં છોકરો ભણતો હોય અને હોશિયાર હોય, તેને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય કે ભાઈ હું હોશિયાર છું ને મારો ત્યાં આટલા પર્સન્ટ તો આવશે યાર, પણ બધું જ હોય અને આ બધું હોય ને પછી એક્ઝામ ના એક દિવસ બાકી હોય, ફ્રેન્ડ સર્કલ નજીક ના ફ્રેન્ડ આવે, ચાલે કે આ નવું મૂવી આવ્યું છે મલ્ટીપ્લેક્સ માં આપણે જોઈ આવીએ, હું ટિકિટ પણ લઈ આવ્યો છું, તું તો આટલો ઇન્ટરેસ્ટ, તને શું ફરક પડવાનો છે? તો પછી એને શું થાય, એને પૂતગલ પર વિશ્વાસ રહે કે મને વાંધો નહીં આવે, એટલે માર ખાય કે ના ખાય। હવે આ વસ્તુ એને સમજાય કે હું પૂતગલ ઉપર વિશ્વાસ કરું છું, આપણા મહાત્માને સમજાય, પણ પૂતગલ મારા આધારે ચાલે છે કે વ્યવસ્થિત ના આધારે ચાલે છે? વ્યવસ્થિત ના આધારે, સમજાય? પૂતગલ નો કંટ્રોલ મારા હાથમાં છે કે વ્યવસ્થિત ના હાથમાં છે? વ્યવસ્થિત ના હાથમાં છે, પણ પોતાની જે બધી કેપેસિટી હોય એના આધારે એને વિશ્વાસ રાખીને ચાલે કે ના ચાલે? એ પ્રમાણે ચાલે, એટલે પછી માર ખાય કે ના ખાય? હવે એનો વિશ્વાસ તૂટે ક્યારે, તો કે આ માર ખાધા પછી રિયલાઇઝ થવું જોઈએ, માર ખાધા પછી તારણ ના કાઢે તો પછી એને પૂતગલ પર વિશ્વાસ રહે કે ના રહે? માર ખાય પણ પછી તારણ પણ ના કાઢે, હવે આ પૂતગલ પર વિશ્વાસ માર કેમ ખવડાવે? તો પૂતગલ ની અંદર મન આવ્યું કે ના આવ્યું? તો કેટલી કાલે વાતે કરેલી કે આખું જગત મનના પ્રમાણે ચાલે છે, અને આપણે મહાત્મા કેવું હોય કે આપણો ધ્યેય છે ધ્યેય ના પ્રમાણે ચાલતા આવીએ, ધ્યેય પ્રમાણે,
એટલે મન મન ગમે તે બતાવે, ગમતું ના ગમતું, પોઝિટિવ નેગેટિવ ગમે તે બતાવે, પણ એ મનને સ્વીકારી ના લે, એ તરત એનું પોતાનું તારણ કાઢી નાખે કે આ મન અત્યારે જે મને બતાવે છે એ મારા ધ્યેયને હેલ્પિંગ છે કે હેલ્પિંગ નથી. હેલ્પિંગ છે તો એને સ્વીકારે, અને હેલ્પિંગ ના હોય તો એની એની વાતને સ્વીકાર ના કરે. સમજાય? એટલે કે મનના વિચાર બંધ ના થાય પણ પોતે એની સાથે બેસી ના જાય. એટલે આમ આમ કહીએ ને આમ કે દાવ કે જ્ઞાન ના લીધું હોય તો એને સમજવા માટે કે એનું ધ્યેય છે વ્યવહારમાં કે મારે મારે આમ કે 10 કરોડ રૂપિયા કમાવા છે. હવે એનું ધ્યેય હોય કે 10 કરોડ રૂપિયા કમાવા છે અને પછી એનું મન બતાવે કે હવે આપણે આમ કરીએ આમ કરીએ આમ કરીએ, વખતે મનનું સાંભળે ખરો? એ શું જુએ કે આ મનમાં વિચાર આમ કરીએ તો મારે મારું જે ધ્યેય છે, મારું જે ગોલ છે કે 10 કરોડ કમાવવા છે, તો કે આમ કહીશ તો કમાવા એવું છે નહીં. તો મનનું જે જાગ્રત હોય વ્યવહારમાં પણ આપણે આપણે તો મહાત્મા થાય આપણી વાત જ જુદી, પણ વ્યવહારમાં જો જાગ્રત હોય તો મનની વાત સાંભળે નહીં. એટલે મન બંધ ના થાય, મન ફેરવાય નહીં, પણ મનમાં જે વિચાર આવે છે, વેધર ટુ એગ્રી વિથ યોર થોટ્સ ઓર ડિસએગ્રી વિથ યોર થોટ્સ, ઇઝ ટોટલી ઇન યોર ઓન કંટ્રોલ. એટલે કે આપણા પોતાના એ આપણા કંટ્રોલમાં છે, એની સાથે એગ્રી થવું કે ના થવું. તો જે આ પૂતગલ પણ જેને પૂતગલ ઉપર વિશ્વાસ ઉડી ગયો એ મન કે પ્રમાણે ના ચાલે, એ ધ્યેયના પ્રમાણે ચાલે. અને મનના કયા પ્રમાણે ચાલે? મનની મસ્તી મારે, પછી આગળ જતા વ્યવહારમાં માર ખાય એટલે એને માર બહુ ખાવો પડે, જબરજસ્ત માર ખાવો પડે. એટલે એને શું થાય? પછી ધ્યેય પ્રમાણે ચાલે નહીં, મનના કયા પ્રમાણે ચાલે, એટલે મનના કયા પ્રમાણે ચાલે અને આમ 5% ફાયદો થયો તો એને લાગે મને 100% ફાયદો થયો. એટલે ધ્યેય પ્રમાણે હોય તો ધ્યેયનું 5% ગેઇન ના થયું હોય તો એને શું લાગે કે ઓહો મને કેટલો મોટો ફાયદો થઈ ગયો. પાછું એનો બચાવ કેવી રીતે કરે કે આ તો મારા ભાગમાં આવ્યું, મને મને આ સ્કોપ મળ્યો, બીજા તો મળ્યો જ નથી. એટલે એ રીતે આખો પૂતગલ પક્ષી થઈ જાય. એટલે અને આ જે દાદાની વાત છે ને કે ફાઇલ નંબર 1 ઉપરનો વિશ્વાસ ઉડી જાય, તો કે આ મોટા મોટી વાત એ કે આ ફાઇલ નંબર 1 કે આ પૂતગલ છે. અત્યાર સુધી એવું હતું કે હું મારું ધાર્યું કરતો હતો કે મેં જે નક્કી કર્યું એમ કરતો હતો, પણ હવે જ્ઞાન મળ્યું એટલે સમજાયું કે આ ફાઇલ નંબર 1 આ પૂતગલ, આ પૂતગલ તો આખું વ્યવસ્થિત શક્તિને આધીન છે. તો જે વ્યવસ્થિતને આધીન છે, જે પોતાને આધીન નથી ને જે પોતાનું પણ નથી, પર છે ને પરાધીન છે, એને એને એની પર વિશ્વાસ રાખ્યો એટલે કે એને પોતાનું માન્યું, એટલે પાયામાં જ મોટી ભૂલ થઈ ગઈ. એટલે પછી બહાર લાગે સારું, અંદરથી બધું સડી જાય, એટલે આગળ જતા એનો ધ્યેયમાં બહુ મોટો સેટબેક આવી જાય, એના ગોલમાં બહુ મોટો સેટબેક આવી જાય. એટલે દાદા આ રીતે વાત કરેલી કે આ મન છે તે પૂતગલમાં મન શરૂઆત ત્યાંથી થાય, એટલે મનમાં વિચાર આવે ત્યાંથી. એટલે મન તો જાત જાતના વિચાર બતાવે કે ના બતાવે, પણ તારે હમણાં બેંગ્લોર જવાનું અને ફ્લાઇટ લેવાની હોય અને 12 વાગ્યાની ફ્લાઇટ હોય ને તને એરપોર્ટ 10 વાગે પહોંચવાનું હોય,
અને ઘરેથી એરપોર્ટ અડધો કલાક હોય તો 9:30 તું નીકળવાનો હોય, અને 9:30 પછી એવું કઈક બીજું કઈ કામ, નાના મોટા કામો દેખાય ઘરમાં, બધા કામો તો હોય કે ના હોય, તો મન બતાય કે ના બતાય, ચલો આ પતાવી દઈએ, આ પતાવી, આ ચેકમાં સહી કરી દઈએ, આનું આ બેંકમાં પતાવી દઈએ, આમ કરી દઈએ, તેમ કરી, ઘણું બધું બતાવે કે મન ઘણું બધું બતાવે. પછી એ વખતે મન નું તો સાંભળે ખરો, સામે દેખાતું હોય કે પહોંચવાનું છે ટાઈમે ત્યાં, તો કે એ વખતે એ તો પુદ્ગલ ઉપર વિશ્વાસ રાખે કે આ બધા કામ થઈ જશે ને ફ્લાઇટ પણ પકડાઈ જશે એમ, તો કે એ વખતે ધ્યેય પ્રમાણે ચાલે છે, બરાબર, કારણ કે હામુ દેખાય છે અને આ બીજું બધું દેખાતું નથી, એટલે ત્યાં પછી મન પ્રમાણે ચાલે છે, અને મન પ્રમાણે ચાલી અને માર ખાખા કરે, અને પાછો આ કલયુગ નો માલ આપણો, એટલે માર પાછો મોહ હોય, એટલે માર ખાય પાછો મોહ ફરી વળે, એટલે પાછો માર ખાય પણ થોડુંક એક ચાખવાનું મળે એટલે પાછો બધો ખાધેલો માર ભૂલી જાય, સમજાય? સહેજ આમ ચાખવાનું મળે ને, એટલે કે આમ સહેજ ગર્વરસ પોસાય કે અંદર આપણી જે વીકનેસ છે એને થોડુંક કોઈ પોષી આપે, એટલે પછી જે માર ખાતો હોય બધું મોં ફરી વળે, બધું ભૂલી જાય, એટલે કેવું છે એમ. આ દાદા બોનો દાખલો આપો, દાદા એ કીધું કે આ મોં કોને કહેવાય, તો માર ખાઈને ભૂલી જાય ને મોં કહેવાય, પામ સમજ ના પડે. એમાં સત્સંગ માજી આવતા હતા, દાદા એ પૂછ્યું એમને, માજી સંસાર કેવો છે? દાદા બહુ મીઠો છે, મને કોઈ દુઃખ નથી, બધું સુખ છે, છોકરાઓ બકરાઓ બધા, છોકરાઓ બહુ બધા સારા છે, કોઈ તકલીફ નથી, કે મીઠો છે. પછી 2-3 મહિના થયા, પાછું દાદા એ પૂછ્યું, માજી સંસાર કેવો છે? તો કે ખારા ખારો દવ જેવો છે. એટલે કે 2-3 મહિના આપણે તમે કદાચ મીઠો છે, તો કે આ મીઠો કહેતી હતી પણ કે આ છોકરો ને બહુ જુદા રહેવા ગયા, બધું જાતે કરવું પડે છે. પાછા મહિનો થયો, પાછું પૂછ્યું સંસાર કેવો છે? તો શું કે છે કે દીકરો બહુ જુદા તો થયા, તો કે બહુ એવી હતી, દીકરો તો મારો ને, કે રસ્તામાં મને મળ્યો તરત મને બોલાયો કે બા કે મમ્મી કેમ છો એમ. એટલે શું થયું, માર ખાધો એટલે મોનું આવરણ પાછું ફરી વળ્યું, કે દીકરો તો મારો ને. તો કે આ આવી રીતે પૂતગલની પર વિશ્વાસ રાખે, માર ખાય અને કઈક ચાખવાનું મળે એટલે પાછું ભૂલી જાય, અને આવું ચાલ્યા કરે. એટલે આ જન્મમાં જે આપણને મળ્યું છે અને જે આપણે પૂરું કરવાનું છે, આપણું જે ધ્યેય, એ ધ્યેયની જાગૃતિ રહે નહીં, એટલે ધ્યેય ચૂકી જવાય. એટલે ટાઈમ પસાર થયા કરે પણ ગાડી, એટલે પેલા કિલોમીટર, પેલું મીટરનું રીડિંગ કિલોમીટર બહુ બતાવે, તો એન્જિન ફરતું હોય ક્યાં, યાર્ડમાં, યાર્ડમાં ગુડ્સ ટ્રેન બધું સન્ટિંગ કરતું હોય તો એન્જિન રોજના કેટલાય કિલોમીટર ફરી નાખે, તો ગયું કેટલે દૂર હોય તો યાર્ડમાં ને યાર્ડમાં હોય, સમજાય? એટલે આખો કે પૂતગલ ઉપર વિશ્વાસ રહેવો ના જોઈએ. પૂતગલ એટલે કે આમ મન, એટલે કે મનના કયા પ્રમાણે ના ચાલે, પણ પોતાના ધ્યેયના પ્રમાણે ચાલે, પોતાના ગોલ પ્રમાણે ચાલે, વ્યવહારમાં અને નિશ્ચયમાં. વ્યવહારમાં પણ પોતાના ગોલ પ્રમાણે ચાલે તો આગળ વધે, અને નિશ્ચયમાં પણ પોતાના ધ્યેય પ્રમાણે ચાલે તો જ પ્રગતિ થાય, પગથિયા ઉપર ચડાય. એટલે આ તો કેવું છે કે આનો દાખલો તો શું, બધે આમ આખો દિવસ સવારથી સાંજ સુધી આ બનતું જ હોય. આપણે જમવા બેઠા હોઈએ, એક બાજુ આપણે કહીએ કે આ વજન બહુ વધી જાય છે, મારે ઉણોધરી કરવું છે, આમ છે તેમ છે, બધી વાતો કરે કે ના કરે, અને જમવા બેઠા હોય ને પછી કંઈક આમ સારું આપણું ભાવ તો આવી ગયું હોય, મન બતાવે કે ના ભાઈ ખાઈ લો, મનનું સાંભળે કે ધ્યેયનું સાંભળે,
મનનું સાંભળે. એટલે કોનો પક્ષ લીધો? પૂતગલ નો. કોના પર વિશ્વાસ કર્યો? પૂતગલ ઉપર. એટલે આવું નાની નાની બાબતમાં વિશ્વાસ મૂકી મૂકીને જ્યાં ને ત્યાં માર ખાખા કરતા એ પણ આવરણ એટલા ભારે છે કે માર ખાધા પછી ખબર નથી પડતી મેં માર ખાધો. પછી કે ખરું આ થોડું વજન વધી ગયું છે, આજે જરાક વધારે ખવાઈ ગયું, પણ બીજું કશું ખબર ના પડે. અને એ ખબર ના પડે કે મેં કોની પર વિશ્વાસ મૂક્યો, મેં કોની પર વિશ્વાસ મૂક્યો એ જ ખબર ના પડે. અને આમ લાગે કે આ વધારે ખાય તો 12 વજન વધી ગયું, 15 કેટલું વધી જાય કે 12 જ વધે? ના, અંદરે વધે. જાગૃતિ ડીમ થઈ જાય તો કે આ અંદરનું વજન, અંદરનો બોજો વધી જાય. પણ છતાંય પૂતગલ પર વિશ્વાસ રાખે કે ના રાખે? રાખે. એટલે આપણે દાદા ભગવાનના મહાત્માઓ કહેવાય, વીરના વારસદારો કહેવાય. એટલે કેવા હોય? જાગ્રત હોય. જાગ્રત ખાલી બોલવા માટે નથી કે સિંહના સંતાન, સમજાય? સિંહના સંતાન બોલવા માટે નથી. સિંહનો સંતાન કેવો હોય? સિંહનો સંતાન એટલે પોતાની સ્વતંત્રતા ખુલ્લી થઈ હોય. સિંહનો સંતાન એટલે પોતાની સ્વતંત્રતા ખુલ્લી થઈ હોય. સ્વતંત્રતા ખુલ્લી થાય, સમજાય? હું શુદ્ધાત્મા નું ભાન થયું એટલે નિરાલંબપણું ખુલ્લું થયું કે ના થયું? ખુલ્લું થયું. તો કે નિરાલંબપણું ખુલ્લું થયું. પણ કેવું છે કે નિયાલંપણ ખુલ્લું થયું પણ છતાંય આ પૂતગલ ના પ્રભાવમાં આવી જાય કે ના આવી જાય? અને વિનોદ ખાલી પોતાના પૂતગલ ના પ્રભાવમાં આવે કે બીજા બધા પૂતગલો ના પ્રભાવમાં આવી જાય? ના, બીજાના પ્રભાવમાં પણ. તો કે આ પ્રભાવમાં રહ્યા એટલે વિશ્વાસ કોનો રાખ્યો? પૂતગલ નો રાખ્યો ને. પૂતગલ નો. પછી એટલે દાદા શું કે તમને એવા સ્વતંત્ર બનાવ્યા છે કે તમારી ઉપર કોઈનો પડછાયો પડવો જોઈએ નહીં, પડે નહીં એમ, કોઈના કોઈના છાયામાં ના આવો. એટલે કે આ પૂતગલની છાયામાં ના આવો, પોતાની કે બીજી કોઈ પણ પૂતગલ, પણ ધ્યેય પ્રમાણે ચાલો. એકાંતિક નથી કેવું કે કોઈની છાયામાં ના આવો. કેટલી બેલેન્સ કરીને વાત મૂકી છે કે કોઈની છાયામાં ના આવો, કઈ રીતે? ધ્યેય પ્રમાણે ચાલો. ધ્યેય પ્રમાણે ચાલો એટલે ઇન્ડિપેન્ડન્ટ રહો, સ્વતંત્ર રહે. એટલે આ વાત છે. એટલે દાદા એ તો આ વાત તો ઘણી ઘણી રીતે મૂકેલી હતી, પણ એ તો પછી જેટલો પ્રશ્ન હોય એટલી વાત કરાય. બરાબર, બધું જ આખું ડિટેલ આપતી ને તો પેલું ભણાવતા ને કોલેજમાં એવું લાગે પછી. એટલે જેટલા પ્રેક્ટિકલ પ્રશ્નો એટલા જવાબ આપવા. હેલો. હા બોલો. જીતેન્દ્રભાઈ સતારા. હા સતારા. જય સચ્ચિદાનંદ ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક શ્રીમદ રાજચંદ્ર નું સૂત્ર આવે છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તો એમાં સ્વચ્છંદ અને ચારિત્ર મોહ આ બે કો રિલેટેડ છે કે બે અલગ અલગ છે? એટલે બે રીતે સમજાવો અમને. બંને તદ્દન જુદી વસ્તુ છે. સ્વચ્છંદ એટલે નિજ મતિએ ચાલવું, સમજાય? આ મોક્ષ માર્ગમાં, વિતરાગ માર્ગમાં પોતાની સમજણને સાચી માની અને ચાલવું એને સ્વચ્છંદ કયો. એટલે હું પુસ્તકો વાંચીને, શાસ્ત્રો વાંચીને કે કંઈક સાંભળી અને પછી મને થાય કે આ જ બરાબર છે, આ સાચું છે, તે ચાલ્યા કરું એને સ્વચ્છંદ કયો.
એટલે પછી હું પ્રમાણ કોનું આપું? શાસ્ત્રોનું પ્રમાણ આપું, શાસ્ત્રમાં આમ કહ્યું છે. પણ બીજી બાજુ વાત કેવી છે કે શાસ્ત્રમાં ધર્મ છે પણ મર્મ નથી. બરાબર, મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. એટલે સમજણ કેવી જોઈએ? મર્મ વાળી યથાર્થ સમજણ જોઈએ કે ના જોઈએ? બરાબર. એટલે એ મર્મ વાળી યથાર્થ સમજણ હોય, એ સમજણે ચાલીએ, એવા એવા સમજણ વાળા હોય એની સમજણે ચાલીએ તો સ્વચ્છંદ ઉભો ના થાય. બાકી મોક્ષ માર્ગમાં પોતાની સમજણે ચાલે એટલે સ્વચ્છંદ ઉભો થાય, ને સ્વચ્છંદ ઉભો થાય એટલે મોક્ષ માર્ગ થી કેટલાય માઇલો દૂર જતો રહે, ફંટાઈ જાય. સ્વામી, હું નિશ્ચય નો સ્વચ્છંદ એ તમે અત્યારે સમજાવો છો, પણ હું શું કઉ છું કે વ્યવહાર નો સ્વચ્છંદ અને ચારિત્ર મોહ. એટલે ચારિત્ર મોહ ની વાત લો એટલે આવી જશે, વ્યવહાર માં આવી જશે. હા હા, ઠીક છે ઠીક છે. સચ્ચિદાનંદ, જો હવે તમે જીતુભાઈ, તમારા માટે જ્યાં સુધી આ ભાન નતું કે હું શુદ્ધાત્મા છું, ત્યાં સુધી બધો મોહ હતો. મોહ એટલે કે આ દર્શન મોહ અને ચારિત્ર મોહ છૂટા નતા પડ્યા એટલે બધો મોહ જ કહેવાતો હતો. પણ જયારે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, આ લક્ષ બેઠું, પ્રતીતિ બેઠી કે હું શુદ્ધાત્મા છું, એટલે તમારો એ દર્શન મોહ ઉડ્યો. દર્શન મોહ આખો ઉડ્યો, આખો દર્શન મોહ તૂટી ગયો. તો હવે રહ્યું શું? તો કે બહાર તો આપણો વ્યવહાર તો બધો મોહ વાળો જ દેખાય લોકોને. તો કે આ મોહ વાળો વ્યવહાર ખરો, પણ અંદર મોહ રહ્યો નથી. એટલે કે દર્શન મોહ, એટલે જોતા જે મોહ ઉભો થતો હતો એ દર્શન મોહ ઉડી ગયો. અત્યાર સુધી પૂતગલ જ જોજો કરતા હતા એટલે જોતા જ મોહ ઉભો થતો હતો, હવે શુદ્ધાત્મા જોતા થયા એટલે દર્શન મોહ આખે આખો ઉડી ગયો. પણ છતાંય આપણો વ્યવહાર મોહિત લાગે લોકોને, કે જો ને ભાઈ આ ઇસ્ત્રી વાળા કપડા પહેરે છે, આ વાળ કપાવે છે, માથામાં તેલ નાખે છે, દાઢી કરે છે, આ સારા બૂટ પહેરે છે, એવું દેખાય કે ના દેખાય? દેખાય. ગાડીમાં ફરે છે. તો કે આમ વ્યવહાર બધો મોહ વાળો દેખાય. તો કે ભલે વ્યવહાર મોહ વાળો દેખાય, પણ અંદરથી દર્શન મોહ ઉડી ગયો છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે તો આ શું? તો કે આ ચારિત્ર મોહ. એટલે બહાર મોહ દેખાય છે, પણ અંદરથી મોહ નથી. એટલે બીજો દાખલો આપું એનો, કે તમે તો બિઝનેસ કરો છો, તો પાકીટમાં પૈસા લઈને ગયા હો ધંધા માટે, બીજો કોઈ બીજા કોઈ વેપારી તમારી જોડે બેઠા હોય ત્યાં, એ માલ લેવા આવ્યા હોય, એનું ને તમારું પર સરખું દેખાતું હોય, તો પેલા ભાઈ તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તમને તો મોહ કે કશું ક્રોધમાન માયલો રહ્યા નહીં, ભાઈ જતા રહ્યા ને. હા, તો કે હવે ક્રોધમાન માયલો રહ્યા નહીં, જતા રહ્યા, હવે શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્મા ને ક્રોધમાન માયલો હોય નહીં. હવે તમે ત્યાં બેઠા હો ને, પેલા ભાઈ ઉભા થઈને જતા હોય ને, એમનું પર્સ તમારે જેવું જોઈએ, ભૂલથી તમારું પર્સ લઈને જતા રહે, તો તમે શું કરો? જોયા કરો, ભાઈ આ તો મારું પર્સ જ, હું તો શુદ્ધાત્મા છું, જોયા કરો ના. તો તમે શું કરો? કહો ભાઈ આ મારું પર્સ છે, તમે તો પેલું છે, એમ કહો કે ના કહો? એક્સચેન્જ કરાવી લઈએ. ના ના, એવું નહીં, તમે એને કહો કે ના કે આ મારું છે, એમ કહો કે ના કહો? હા કહો. મારું છે, પણ તમારું છે ખરું? પણ છતાંય વ્યવહારમાં શું કહો કે મારું છે? એટલે કે બહાર મોહ દેખાય કે ના દેખાય? દેખાય. તો બહાર મોહ દેખાય, પણ અંદર નથી. અંદર નથી કેવી રીતે ખબર પડે? કે બાય ચાન્સ પેલો પર્સ એને જતો રહ્યો અને તમને ખબર ના પડી, પછી ખબર પડી કે પેલા ભાઈ ભૂલથી મારું પર્સ લઈને જતા રહ્યા, અને અંદર પૈસા હોય, રોકડા 2-5 લાખ રૂપિયા હોય. હવે તો જો કે રોકડાનો વ્યવહાર બંધ થઈ ગયો ને, પણ મારો 5 લાખ રૂપિયા રોકડા છે એમ, તો શું થાય તમને? કે તમને વ્યવસ્થિત જ્ઞાન હાજર થાય કે હું શુદ્ધાત્મા. આ ગયા તો કે આ વ્યવસ્થિત
એ હાજર થયું એટલે સમજવું કે આ ચારિત્રમો છે. ખ્યાલ આવ્યો? બરાબર જીતુભાઈ. એટલે આપણે શું કરીએ, હવે તમને હાજર નથી થતું, તમને એટલો ઉચાટ થઈ જાય છે, તો સમજવાનું કે ભલે મને દ્રષ્ટિ મળી પણ હજી હું આટલો કાચો છું. તો ભલે કાચા પડ્યા, મને ખબર તો પડી કાચા પડ્યા, તો પછી હવે આપણે પાકા તો થવાશે, પણ અત્યાર સુધી કાચો કાચો છું એ ખબર જ નથી પડતી. ખ્યાલ આવ્યો જીતુભાઈ? બરાબર. તો કે આ તમે કહો ખરા કે આ પર્સ મારું છે, વ્યવહારથી તો બોલો ખરા કે પર્સ મારું છે. બરાબર. અંદર તમને એવું હોય ખરું કે મારું છે? અંદર રહે કે ના તો શુદ્ધ આત્મા? હા એ રે, બાયફર્કેશન તો રે. હા એટલે જેટલું રે એટલું. તમે જૈન વાણિયા ને તમને ઓછું રહે જરા, એનો વાંધો નહીં. લોભ વધારે મને. બીજા કોઈ હોય ને એને જ્યાં વધારે એમ લોભ ભરા હોય ને, લોભ ની પ્રકૃતિ હોય ને એને જરા આવો દાખલો આવો તો ઓછું રહે. બરાબર. પાઇક સમજવા માટે કે હવે માલિકી ભાવ રહ્યો નથી, પણ છતાંય તમારી વસ્તુ કોઈ લઈ જાય તો તમે કહો ભાઈ આ તો મારું છે. પણ આપણી દશા કેવી થઈ કે મારું છે કહીએ ખરા, પણ માલિકી ભાવ અંદર થી તૂટી ગયો. મારું છે કહીએ ખરા, પણ અંદર થી માલિકી ભાવ ઉડી ગયો આખો. એ ચારિત્રમો. અથવા બીજી રીતે દાખલો આપું, તમે નવો મોબાઈલ લઈને આવ્યા, બે ચાર દિવસ વાપર્યો અને હાથમાંથી પડી જાય અને એનો ગ્લાસ તૂટી જાય તો શું થાય? એ તમે તમારો નહીં, તમારા છોકરાને આપવા આવ્યો, એને આગ્રહ કરીને લીધો ને, તમારી ઈચ્છા તો તમે અપાવ્યો, પછી અપાવવો પડે. અને પછી તમારે કોઈ ખરાબ હાચવીને વાપરજે, હાચવીને વાપરજે, તો આવી તો હાથમાંથી પડી જશે. તો એ ત્રણ ચાર દિવસ પહેલા હાથમાંથી પડી જ ગયો, એનો કાચ તૂટી ગયો, તો કેટલી અસરો થાય? બરાબર. નિમિત્તને દોષ આપે. નહીં નહીં, હું શું હું પૂછ્યું એટલો જ જવાબ. કેટલી અસરો થાય? અસરો થાય કે ના થાય? થાય થાય. હા અસરો થાય. હવે એ અસરને તરત તમે ધોઈ નાખો અને પોતાના શુદ્ધાત્મા પદમાં આવી જાઓ તો એ સમજાય કે આ ચારિત્રમો છે. સમજાયું? એટલે મહાત્માઓને બધાનો ચારિત્રમો જ છે, પણ છતાંય બધાની જાગૃતિ અલગ અલગ હોય એટલે એની પર અસરો થોડી વધતી ઓછી થયા કરે. પણ અંદર થી મૂળમાં થી મોહ ઉડી ગયો, કારણ કે ભાન થયું કે હું શુદ્ધ આત્મા છું. એટલે તમારો જો પ્રશ્ન હતો સ્વચ્છંદ અને આ ચારિત્રમો, સ્વચ્છંદ એ નિશ્ચયની સમજણ, સાચી સમજણ. તો કે સાચી સમજણ, એ સાચી સમજણ પ્રમાણે, એ જ્ઞાનીની સમજણ પ્રમાણે ચાલીએ તો સ્વચ્છંદ ઉડી ગયો. અને જ્ઞાનીએ આમ કહ્યું છે એમ માનીને, એટલે શું કરીએ કે જ્ઞાનીના શબ્દ પકડીએ, મર્મ ના પકડી, આખું જગત શબ્દ પકડી લડી મરે છે ને, આશય ના પકડે, મર્મ ના પકડે, શબ્દ પકડી લે, દાદાએ આમ કહ્યું, દાદાએ આમ કહ્યું. તો શબ્દ પકડીને હું દાદાને સાચું સમજ્યો છું તો કા શું થયું? હું સાચું સમજ્યો છું એટલે બીજા સમજ્યા નથી ને, એટલે પોતે સમજણ વાળો થયો, બીજા બધા સમજણ વગર ના થયા કે ના થયા?
એટલે આ સ્વચ્છંદ આવી રીતે છે. જ્ઞાનીની સમજણ બાજુએ રહી ગઈ અને પોતાને એવું લાગે કે આ દાદાની વાત હું બરાબર સમજ્યો છું અને પછી એનાથી એક સ્ટેપ આગળ જતા રહે, હું બરાબર સમજ્યો છું ને બીજા બરાબર સમજ્યા નથી. જીતુ ભાઈ ના થાય આપણને આવું? તમે કોઈને વાત કરતા હો ખબર, આ વાત કેમ સમજતો નથી એમ? હા બરાબર છે. અને હું સમજી ગયો છું ના થાય? હા આપણને થોડોક જ્ઞાન નો અહંકાર થાય, એટલે અહંકાર ના થાય અંદર આવી આવી આંટી પડે કે હું સમજી ગયો છું, હું સમજી ગયો છું. અને સમજી ગયો તો કોનું નામ કહેવાય? ખરેખર જે સમજ્યો હોય ને એને આ જગતમાં કોઈની સાથે કોઈ પ્રોબ્લેમ જ ઉભો ના થાય, એને વિરોધી સાથે ભેદ ઉભો ના થાય ત્યારે સમજ્યો કહેવાય. જેની પાસે સાચી સમજણ હોય એને સંસારમાં કોઈ પણ પ્રોબ્લેમ ઉભો થાય ખરો? ના થાય. હું એવું નથી કે તમને પ્રોબ્લેમ ઉભો થાય એટલે સમજણ નથી, હું તો પેલી સીધી રીતે વાત કરી દઉં કે ભાઈ જેની પાસે સાચી સમજણ હોય તો એને સંસારમાં કોઈ પ્રોબ્લેમ ઉભો થાય નહીં. દાદા પાસે સાચી સમજણ હતી તો પોલીસ વાળો ઘરે વોરંટ લઈને આવ્યો તો એમને પ્રોબ્લેમ ઉભો થયો હતો? એમના પેટનું પાણી આલ્યું હતું? ઉપરથી શું કહ્યું હતું કે ભાઈ લો તમે આપણે હાથકડી બાંધીને લઈ જાઓ? બા મામાની પણ ખબર તો પડે કે આ બહુ મોટા માસ કવડાવતા હતા, આ જુઓ કેવા નીકળ્યા. તો કે આ આ વસ્તુ કે કશી અસર થાય છે, એટલે કે જ્યાં સાચી સમજણ હોય ને ત્યાં કશી એમને પ્રોબ્લેમ ઉભા ના થાય, બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય. એટલે આમ બીજી રીતે કહીએ તો સાચી સમજણ હોય ત્યાં સંસાર વિલય થઈ જાય, સાચી સમજણ હોય ત્યાં ભય ઉભો ના થાય, અને ઊંધી સમજણ હોય તો બહારથી ગમે એટલું રૂપારું દેખાય પછી નવો સંસાર ઉભો થાય છે. એ તો ભાઈ તમારું ક્લિયર થઈ ગયું? હા હા વ્યવસ્થિત એકદમ ફર્સ્ટ ક્લાસ. જય સચ્ચિદાનંદ. મિત્રાબેન પછી શશાંકભાઈ. સુમિત્રાબેન. હા બોલો સુમિત્રા. મારો મ્યુટ થઈ ગયો છે. હા કરનાયું કરનાયું બોલો. ફરી બોલો ફરી બોલો. જે વ્યવસ્થિત શક્તિ યારી આપજો. હા તો વ્યવસ્થિત શક્તિ સંપૂર્ણ સ્વતંત્ર છે પણ ચેતન નથી, મિકેનિકલ છે. ચેતન હોય તો કોઈના પ્રભાવમાં આવી જાય. સમજાય? આ દાખલા કે આપણું કોમ્પ્યુટર હોય અને તમારો ધંધો હોય ને બધું એકાઉન્ટ માટે કોમ્પ્યુટર રાખ્યું હોય, ધંધામાં ખોટ જતી હોય તો કોમ્પ્યુટર એવું વિચારે કે આ મારા સેટ ને ખોટ જાય છે તો ભલે ખોટ જાય પણ હું પ્રોફિટ બતાવું એમ. સમજાય? એટલે ખોટ હોય તો ખોટ બતાવે અને પ્રોફિટ હોય તો પ્રોફિટ બતાવે. બરાબર. અને જીવતી વ્યક્તિ હોય તો ઇમોશનલ થાય કે ના થાય? એટલે એવી રીતે કહ્યું કે આ મિકેનિકલ શક્તિ છે.
બરાબર. આ જો ચેતન શક્તિ હતો ભગવાન થઈ યાર. બરાબર. હે સ્વતંત્ર પણ મિકેનિકલ છે. બરાબર. સ્વતંત્ર એટલે શું કે એની એની જે સિસ્ટમ છે એ સિસ્ટમ થી એ ચાલ્યા કરે. એટલે કે આખા જગતમાં સૃષ્ટિમાં બધા જીવો એનું બધું જે જન્મથી મૃત્યુ સુધી બધું સંભાળવાનું બરાબર, એ બધાને એના હિસાબો બધા ભેગા કરી આપવાના બરાબર, તો કે એ બધું કામ એનામાં એ વ્યવસ્થિત શક્તિમાં જે અંદર કોમ્પ્યુટરમાં જે અંદર ફીડિંગ થયું હોય, અંદર જે ઇનપુટ થયો હોય, એટલે કે પાતલા જે હોય હિસાબો, એ હિસાબોની ચૂકવણી કર્યા કરે. એટલે હિસાબોની ચૂકવણી કરવા માટે જે સમય સંજોગ બધા વ્યક્તિ બધા ભેગા કરવા પડે ને, એ બધું કામ એ કર્યા કરે. એટલે એમાં કોઈ દખલ ચાલે નહીં, એટલે એ રીતે સ્વતંત્ર છે. કોઈની એટલે ભગવાનની દખલ ચાલે નહીં. તીર્થંકર ભગવાનની દખલ ના ચાલે અને જ્ઞાની પુરુષને દખલ ચાલે નહીં. અને એ તો બહુ પાકા હોય, ઇન્ટરફિયર કરે જ નહીં. કેવા હોય? બહુ પાકા હોય, એ બધું જાણે એટલે ઇન્ટરફિયર ના કરે. પણ ગઈકાલે જે થોડી વાત થયેલી કે વ્યવસ્થિત શક્તિ એટલે કેવું છે, તો કે આ બધા સંજોગો ભેગા થાય અને કાર્ય થઈ જાય. સંજોગો બધા સંજોગો ભેગા થાય ત્યારે એમાં આપણી તરફથી જે સંજોગ છે પોઝિટિવ એ અંદર ઉમેરાય, એ વસ્તુ આપણા તરફથી હોવી જોઈએ. બરાબર. હવે બીજો એક પ્રશ્ન હતો કે લઘુતા લઘુતાને જ ઓળખી શકે, ગુરુતા લઘુતાને ના ઓળખી શકે. હા, એવું ક્યાંથી લઈ આવ્યા? મને તો દાદા ભગવાન ની વાત છે. એટલે શું કેવા માંગે છે? લઘુતા લઘુતા ને ઓળખી શકે, ગુરુતા લઘુતા ને ન ઓળખી શકે. બરાબર. જેને જેને ગુરુ ભાવ છે, જેને અંદર ગુરુતા છે, એને આ જગત નું બધું પોતાની સામે લઘુ દેખાય કે ના દેખાય? એને કોઈ પોતાથી મોટો દેખાય ખરો? ના. આ નોકર કામ કરતો હોય ને આપણા ઘરે, કે આ દુકાન હોય અને પ્રભુ મુનિમજી કામ કરતા હોય, તો શેઠ ને શું લાગે કે હું શેઠ છું અને આ મુનિમ છે? આ મુનિમ તો લઘુ કહેવાય ને. હા. અને મુનિમ ને શું લાગે? ના, એને એવું લાગે કે આ મારો શેઠ ખરો, આ બધું ચલાવું છું તો હું છું તો એનું ચાલે છે. બરાબર. એટલે આમ ભલે વ્યવહારમાં લઘુ કહેવાય, પણ ગુરુ થઈ બેઠો કે ના થઈ બેઠો? હું ધંધો ચલાવું છું, શેઠ તો આવે છે જ ક્યાં? મારી સલાહ પ્રમાણે જ ચાલે છે. બરાબર. શેઠ ને બધો વિશ્વાસ મારી ઉપર છે. ને પછી એવું એ બોલી નાખે, શેઠ ને તો આવડે નહીં, શેઠ કરવા જાય ને ધંધો તો લોસ જ કરે. એટલે એટલો ગુરુ ભાવ એનો ખુલ્લો થઈ જાય. બરાબર. લીકેજ થઈ જાય, લીકેજ. બરાબર. એટલે આ ગુરુતા હોય ત્યાં સુધી લઘુતાને સમજી શકે ખરો? ના સમજી શકે. એટલે લઘુતા એટલે ખરેખર આમ લઘુ ભાવ કેવું છે? લઘુ ભાવ. લઘુ લઘુ ભાવ એટલે શું? નાનો નાનો. હું નાનો છું એમ, બધાથી નાનો. એ લઘુત્તમ ભાવ, એ પાયું છેક છેલ્લું. પણ લઘુ ભાવ એટલે શું? હું કોઈની પણ સાથે ડીલિંગ કરતો હોઉં ત્યારે મને રે કે હું એનાથી નાનો છું.
લઘુત્તમ ભાવ શું કે જગત ના બધા જીવો બધા જીવો થી હું સૌથી નાનામાં નાનો હું છું. બરાબર, એ તો પછી આવે, પણ પહેલા તો હું જય જો ડીલિંગ કરતો હોઉં, તમને તમે ફાઇલ નંબર 2 સાથે ડીલિંગ કરતા હો તો તમને લઘુ ભાવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ. પંદર અંદર આપણી સમજણ ઉભી, ગુરુ ભાવ ઉભો થાય કે ના થાય, કે આમ નામ કે અક્કલ નથી, સમજણ નથી પડતી, આટલું કહીએ છીએ તો સમજણ નથી પડતી. તમને નહીં થતું હોય, પણ આમ કામ કહું છું, અંદર ઉભો થાય કે ના થાય, અને છોકરાઓ જોડે ઉભો થાય કે ના થાય, કે હજી છોકરો જેને સમજણ ના પડે. બરાબર. અને વહુ આવી ગઈ છે, ત્યાં ઉભો થાય કે ના થાય? હા, હજી તો એને કે આ તો હજી બહુ કાચી છે, હજી બધું એને બહુ વ્યવહાર શીખવાડવો પડશે, આપણા ઘરની રીત રસમ શીખવાડવી પડશે. તો કે આ બધું શું છે? ગુરુ ભાવ. બરાબર. એટલે કે પોતે શુદ્ધાત્મા થયો, પણ હજી આ પૂતગલમાં લઘુ ભાવ ખુલ્લો થયો છે. તો કે લઘુ ભાવ ખુલ્લો થતા 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 છેક લઘુત્તમ સુધી જાય ત્યારે 100% શુદ્ધાત્માની અનુભૂતિ થાય. બરાબર. એટલે આ દાદા ભગવાનની આ દશા હતી. બરાબર. અને આપણે તો લઘુત્તમ ની તો ખાલી શબ્દો બોલીએ, તો લેટર લખી નીચે લખીએ કે લઘુત્તમ ભાવે જય જય સચ્ચિદાન. બરાબર. પણ રામતાઈ માં લઘુત્તમ ની વાત તો જોવા તો ગુરુ થઈ જતા. હા, બરાબર. આપણે એક માર્ગે જવાનું છે આગળ, પ્રોસેસ. હા, એટલે હવે આ લઘુ ભાવ સમજાય ક્યારે? બરાબર. હું તમારી જોડે લઘુ થઈને રહું તો મને સમજાય કે હું, તમે તો મારા કરતા વધારે લઘુ થઈને રહો છો. અનુભવમાં આવવું જોઈએ. સુમિતાબેન, હું તમને શું કહું છું કે તમે તમારી વહુ સાથે લઘુ ભાવ થી વાત કરો તો તમને સમજાય કે ના સમજાય કે ઓહો, મારી વો તો મારા કરતા લઘુ ભાવમાં રહે છે? સમજાય. એ સમજાય ક્યારે? તમે લઘુ ભાવમાં રહો ત્યારે સમજાય ને? ત્યારે સમજાય. એ તો, પણ તમે ગુરુ ભાવમાં આવો તો શું થાય? એનામાં અક્કલ જ નથી, એની માયા કઈ શીખવાડ્યું જ નથી. પહેલા એવું થતું હતું, હવે ટોટલી બંધ કરી દીધું. બધું નીકળી ગયું નઈ? ના, એટલે ટોટલી બંધ. એક એમ જ. હા, બહુ સારું. શું હવે ટોટલી બંધ, એક એમ જ કરવાનું? હા, બહુ તારી. શું કહેવાનું? ભૂલ દેખાય ખરી નઈ? દેખાય, પણ સુમિતાબેન તમને આ સમજાવવા માંગુ છું કે ભૂલ દેખાય અને કહેવાની નહીં, એને એક જાતનો નાનો સૂક્ષ્મ અહંકાર કર્યો. બરાબર. હા, એટલે આજે ખબર પડી આવી. ખબર પડી ને? આટલું જલ્દી સમજણ પડી, સારું થયું, મારો ટાઈમ બચી ગયો. એટલે તમે કીધું એટલે ખબર પડી કે આને અહંકાર કહેવાય. ના, પણ સમજાઈ ગયું ને કે આને આ સૂક્ષ્મ અહંકાર કહેવાય. બરાબર. કે આ એને ભૂલ કઈ, પણ આપણે કહેવાનું નહીં એમ. ના, એટલે ઘરમાં કઈ બી હોય ને, ભાઈ આ આવું છે પણ મને નથી ગમતું એમ. એટલે આપણે કાચા પડે કે ના પડ્યા? આખું વ્યવહારની વાત થઈ કે ના થઈ? વ્યવહારમાં લોકો શું કરે કે ભાઈ આપણે આવું બોલીશું ને તો ઝઘડા થશે, ચૂપ રહો ને કે. બરાબર. આપણને ભૂલ દેખાય નહી. બરાબર. વ્યવહારની ભાષામાં એ ભૂલ કરે. બરાબર. અને આપણને નિશ્ચયની ભાષા પ્રાપ્ત થઈ, એટલે આપણે સમજાય કે ના, એને ભૂલ કરી જ નથી. એને ભૂલ કરી જ નથી તો માફ કોની રહી ખરી? ના. એને ભૂલ કરી જ નથી તો જવા દેવાની વાત થઈ રહી ખરી? ના.
એટલે આવી રીતે થોડું આપણે પકડવું પડે, એટલે પછી આપણામાંથી એ ભાગ આખો ચોખ્ખો થતો જાય. આજ જે નિકાલી અહંકાર વાળો ભાગ ખરો ને, કે જેના આધારે આપણે આપણું પોતાપણું ઉભું થઈ જાય અને સામાન્ય પોતાપણું થઈ જાય છે. એટલે કે આપણો ઉભો થઈ જાય અને સામાન્ય સામાન્ય કરતા જોઈએ ને. બરાબર. હવે સામો કરતા દેખાય, સામો ભૂલ કરનારો કે સારું કરનારો દેખાય, સારું કરનારો તો જવા દે ને ચાલશે તો, પણ સામો ભૂલ કરનારો દેખાય એટલે કે સામી વ્યક્તિને આપણે કરતા જોઈએ છીએ, તેનું પહેલામાં પહેલું પરિણામ શું આવે કે આપણને દાદા ભગવાને જે શુદ્ધાત્મા પદ આપ્યું, જે અકર્તા પદ આપ્યું, એ અકર્તા પદ ઉપર પહેલામાં પહેલું આવરણ આવી જાય. આપણો જે અકર્તા સ્વભાવ એની પર આવરણ આવી જાય. એટલે આટલું ધ્યાન રાખજો. એ તમે શબ્દો તો તમને તમારી શું દશા હોય સમજાવવા માટે મૂક્યા છે. બરાબર. કારણ કે કહું કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી હે, તો તમને થાય પ્રત્યક્ષ દાદા ભગવાન સાક્ષી એવું બોલવાનું, તો કે ના એ બોલવા માટે નથી. તમે દાદાને હાજર કરીને માફી માંગો એના માટે છે. એટલે દાદાને હાજર કરો અને માફી માંગો તો પછી માફી માંગવામાં પોલ મારો ખરા પછી? ના. દાદાને હાજર કર્યા વગર માફી માંગો તો શું થાય? માફી માંગી લઉં છું. અને આ દાદાને હાજર કર્યા એટલે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. પછી શું કહીએ છીએ કે દેહધારી, એટલે કે દેહધારી જે પણ વ્યક્તિ, એ વ્યક્તિના મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ બિન એવા હે શુદ્ધાત્મા ભગવાન. એટલે આપણે અંદર સમજાય કે હું કોની માફી માંગુ છું, તો કે આ જે સામે વ્યક્તિ છે મન વચન કાયા વાળી અને જે બધી બધા પ્રકારના કર્મો સાથે, એ બધા મન વચન કાયા અને બધા પ્રકારના કર્મોથી જે મુક્ત એવા અંદર જે ભગવાન છે શુદ્ધાત્મા ભગવાન, એની માફી માંગુ છું. આ લક્ષમાં રહે કે ના રહે? જયારે આ શુદ્ધાત્મા ભગવાન લક્ષમાં રહે એટલે કે તમારી દ્રષ્ટિ મટીરિયલ ઉપર ગઈ તો પેકિંગ ની કિંમત રહે ખરી? ના. પેકિંગ ની કિંમત ના રહે તો અત્યાર સુધી દ્રષ્ટિ પેકિંગ ઉપર હતી, માટે પેકિંગ ની ભૂલ દેખાતી હતી. હવે આવી જે પ્રતિયોન કરે સીધી દ્રષ્ટિ શુદ્ધાત્મા પર જાય, મટીરિયલ પર જાય, એટલે પેલો બાર પેકિંગ વાળો ભાગ એનું ડિવેલ્યુએશન થઈ ગયું. બરાબર. એટલે આ સમજણ સાથે બોલાય ને, આ સમજણ સાથે એના માટે આ શબ્દો મૂક્યા છે ગાઈડલાઈન તરીકે. બાકી તમે આ શબ્દોમાં 50 વાર બોલી જાઓ એ કામ ના કરે. બરાબર. આવી રીતે પ્રત્યક્ષ દાદા એટલે દાદા હાજર થાય, દાદા હાજર છે અને દાદાની સાક્ષીમાં આપણે માફી માંગીએ છીએ એવું આપણે અંદર રહે, પછી માફી માંગતા એના મન વચન કાયા ને બધા કર્મોથી જુદા એવા એ શુદ્ધાત્મા ભગવાન. હવે આવું કહીએ એટલે તરત આપણા ધ્યાનમાં આવે કે ઓહો આ જે પુદ્ગલ વાળો ભાગ છે એ તો વ્યવસ્થિત ના થઈ છે, એની ભૂલ જ નથી, એટલે પછી એ નિર્દોષ દેખાય. બરાબર. હવે સામી વ્યક્તિ નિર્દોષ દેખાય તો યથાર્થ પ્રતિક્રમણ થાય. બરાબર. એ નિર્દોષ દેખાય જ નહીં અને હું માફી માંગ માંગ કરું તો શું થાય? કેવું રહે? ભાઈ ભલે એને ભૂલ કરી પણ આપણે માફી માંગી લો, આપણે છૂટવું છે ને, કે આપણે માફી માંગી લો દાદા ભગવાન કહ્યું કોઈ આપણે છૂટવાનું છે. દાદાને હાજર રાખો એટલે માફી માંગવામાં ગડબડ ના કરે, પોલ ના મારે. બરાબર. એ તો 90% ખુલ્લું કે 10% ઢાંકી રાખે. બરાબર.
ને શના માટે ઢાંકી રાખે? તો કે સુમિત્રાબેન નું ખરાબ ના દેખાય એના માટે. હા એ તો પાછું સારું દેખાવા માટે માગે, સારી છું સાચી છું. હા આવું બધું એટલે પછી એ યથાર્થ પ્રતિક્રમણ ના થાય. બરાબર. એટલે આપણી આજે દાદા એ જે દવા આપી ને પ્રતિક્રમણ ની, કેવી છે કે પહેલામાં પહેલો આપણે ભૂલ નો સ્વીકાર થાય છે. બરાબર. આપણી ભૂલ નો સ્વીકાર થાય છે. બરાબર. એને એનું રિયલાઇઝેશન થાય છે કે આ ભૂલ મારી છે, સામી વ્યક્તિ ની નથી. એટલે કે સામી વ્યક્તિ તમને સંપૂર્ણ નિર્દોષ દેખાય છે અને પછી નિર્દોષ વ્યક્તિને દોષિત જોઈ એના માટે તમે માફી માંગો છો. આ બધા પહેલા થઈ ગયું ને દોષો, એટલે બધા બહારના બધાને પ્રતિક્રમણ કરવાના ને. હા હા દરેકને એક એક કલાક કરવાના એમ એવું છે. હા તો કહ્યું એક કલાક નહીં ત્રણ કલાક કહ્યો ને, તમે નવરાજ છો ને હવે કોરોનામાં કામ શું બીજું? તમે એવું નક્કી ના કરો મારે એક એક કલાક કરવું, તમે એવું નક્કી કરો મારે ધોઈ ને બધું ચોખ્ખું કરવું છે. ચોખ્ખું કરવા માટે મારે કલાક કાઢવો છે. તમને શું થયું? મેં તો કલાક પ્રતિક્રમણ કરી લીધું. પડ્યા છે, કચ્ચા પોતા કરવાના નથી, કામ ભાઈ નથી, તો એ બધું કરી લે છે. આટલી સારી વહુ મળી છે તો મારે શું કરવાનું હોય? તો મારે બધો ટાઈમ આત્મા માટે કાઢવો પડે કે ના કાઢવો પડે? અને ઘરમાં કઈ કચ્ચા પોતા મદદ કરીએ તો મદદ કોણ કરે? સુમિત્રા બેન કરે ને? નહીં, વહુ ને છોકરો તો અલગ રહે છે. અલગ રહે છે તો હું કામ અલગ જવા દીધા તમે? અલગ જવા કેમ દીધા? એ તો આજે 10 વર્ષ થયા. ઓહો તો હવે એવા પ્રતિયણ કો તમારી જોડે રહેવા આવી જાય. એમને તો રહેવું જ છે અહીંયા. ઓ અહીંયા રહેવું જ છે ને, તમારે નથી રાખવા? મેં તો છૂટવું જ નથી, અહીંયા જ રહેવું છે. તો સારું કહેવાય, તો બહુ સારું કહેવાય. એમને તો રોજ જ કે હું આવું કાં તો તમે આવો એમ જ કે. ના ના બરાબર, એટલે ઘણું સારું કહેવાય. એટલે સારું કહેવાય, પેલા આપણે આવું આવું જોઈએ કે પ્રતિકોણ એવા કરવાના કે એ લોકોને આપણા વગર ચાલે નહીં. બરાબર. ચાલો આગળ બીજી વાત કરીએ. શશાંકભાઈ નાઇજેરિયા. એટલે ઉદય કઈ કઈ ટાઈપ ની હોય? મને એવું સમજાય કે આપડે કોઈનો મિસયુઝ ના કરીએ, મિસયુઝ કરીએ ના બધું જ આવી જાય. મિસયુઝ તો એક ખૂણો આવ્યો. પૈસા ને લઈને દાનત ખોરી થઈ, માન ને લઈને દાનત ખોરી થઈ, વિષય ને લઈને દાનત ખોરી થઈ, એ બધો વ્યવહાર નો સડો કહેવાય. તો કે આવો સડો બધો હોય કે ના હોય? આવો બધો સડો હોય ને હું કહું આ તો નિકાલી માલ છે, તો પછી એવા સડેલા ટેકા ઉપર નિશ્ચય ઉભો રહે અને સામે પેલું બેલેન્સ પણ આપ્યું કે આ સડેલો માલ આપણને દેખાય અને એનો પક્ષ ના લેવાય, તો પછી એ બેઝમેન્ટ પાકું થાય. પણ આપણે નિકાલી કહીને એને આખું બાજુમાં જ મૂકી દઈએ તો વગર બેઝમેન્ટે નિશ્ચય ઉભો રહે ખરો? એટલે આપણને એટલે શશાંક ને કેવું અંદર જે શશાંક નો જે જ્યાં જ્યાં દાનત ખોરી છે,
એ જે પણ પોતાની અંદરની વીકનેસ ને લઈને અંદર પોતાનો જે આ કસાવને પોષવા માટે આપણે આ નિકાલી કહેવાય, પણ છતાં એને જે પોષાવવા માટે જે અંદર જે આ દાનત ખોરી થાય છે એ બધું આપણને દેખાય, અને દેખાય અને એનો ખેદ રહે, ખટકો રહે, એનું રક્ષણ ના થાય, એટલે વ્યવહારનો પાયો મજબૂત થઈ જાય. એટલે આપણે મહાત્માઓને આ વ્યવહારનો ભાગ અને બીજો તપનો ભાગ, તપનો ભાગ બહુ કાચો પડે આપણો. તપ એટલે શું? આ દાદા આપણો અડિટ તપ, અડિટ તપ છે, એમાં આપણે કાચા પડીએ છીએ. આપણે તપનો સંજોગ આવે ને એટલે આપણે અમારે તપ કરાવડાવી દઈએ. આપણને તપનો સંજોગ આવે એટલે એનો લાભ લેવાને બદલે હામાને તપ કરાવડાવી દઈએ, એટલે એ રીતે તપના પાયામાં આપણે કાચા પડીએ. એટલે આવું થોડું થોડું સાચવી લઈએ ને એટલે પ્રગતિ થવા માંડે, અને ખબર એ પડે કે અમારી પ્રગતિ થાય છે. સમજાયું શશાંક? હા, એટલે અંદરનું ચોખ્ખું થઈ જાય. અંદરનું ચોખ્ખું થાય એટલે પહેલા પેલો, એટલે આ વસ્તુ આ છે દાનત ખોરી. દાનત ખોરી તો કે અંદર દાનત બગડી જાય. બરાબર. તો કે એ વ્યવહાર સડ્યો પછી, અને આ માલ માલ રાશિ ફૂટ્યો એ આખી જુદી વસ્તુ છે. કઈ નિશ્ચયની કચાસને લીધે વ્યવહારમાં સડો આવે છે? ના, વ્યવહારનો સડો તો આ જ્ઞાન મળ્યું ને પછી દ્રષ્ટિ એટલી બધી પાકી નથી થઈ કે સડો દેખાય. એટલે જાણતા અજાણતા પોતાની વીકનેસ ને લઈને સડાને ટેકો આપી દેજે, એટલે સડો પછી ખાલી ના થાય. એટલે એના માટે આટલું સિમ્પલ જ રાખે ને કે મારા મન વચન કાના વ્યવહારથી કોઈને દુઃખ ના થવું જોઈએ, એટલે એને પોતાનો વ્યવહારનો સડો દેખાય કે હારું ક્યાંક અહીંયા દુઃખ થયું, અહીંયા દુઃખ થયું, બધું દેખાય. બરાબર. આવું નક્કી રાખે તો દેખાય. બરાબર. અને દેખાયા પછી પોતે પ્રજ્ઞા પક્ષે રહે, દેખાયા પછી કોઈ પણ હિસાબે એનો પક્ષ ના લે કે એને ટેકો ના આપે, એનું રક્ષણ ના કરે, તો પછી એ ટેકા મજબૂત થતા જાય. વાતો સમજવા મળે, ટેકા ગમે એટલા મજબૂત હોય એટલે એ ટેકા છે નિકાલી. નિકાલી એટલે શું? કે ગ્રહણીય નથી. આપણે નિકાલી એટલે શું સમજી લઈએ? કે આ ડિસ્ચાર્જ છે. સમજાય શબ્દો? પેલા એ તો પકડી લઈએ ને આપણે. નિકાલી એટલે કે ગ્રહણીય નથી. ગ્રહણીય તો કે હું શુદ્ધાત્મા છું એ જ ગ્રહણીય છે. તો કે આ નિકાલી વ્યવહાર, પણ છતાંય સડા વગરનો હશે તો આ ગ્રહણીય શુદ્ધાત્મા, એટલે કે દાદાજી આપણે શુદ્ધાત્મા ગ્રહણ કરાવ્યું એ રહે અને આખું જે બીજમાંથી પૂનમ થાય. ભરતભાઈ, મારે પૂછવું હતું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે મેં પદ તમને મોકલી આપ્યું હતું એની પછીની જે ચાર લાઈન છે ને એ સસાને આવડે છે, એનું મને થોડું સમજવું હતું. અંતર ના પડે ભીતર ના ભડકામાં મંતર નો પંખો વીજે. તું મને લખી આવું તો લખીને મોકલે ને, એકદમ મારા હાથમાં કેમ નું આવે? કાલે લખીને મોકલજે ને પછી કહેજે કે ભાઈ આ પ્રશ્ન કાલે લઈ લેજે. બરાબર. વ્યવસ્થિત શક્તિ ની વાત કરીએ કે સ્વતંત્ર છે તો પણ સાહેબ એમ નિયમ માં ના કહેવાય. જો વ્યવસ્થિત બોલ્યા બરાબર છે, પણ મને આમ થોડું ખ્યાલ આવ્યું કે વાત બરાબર. નિયમ તો કે વ્યવસ્થિત શક્તિ પોતે નિયમથી ચાલે છે, અને બધા જે સંજોગો ભેગા કરે છે એનું જે કામ છે એમાં આગુ પાછું કરે છે? ના, બિલકુલ નહીં. તો કે એને આગુ પાછું કરવું હોય તો કરી શકે ખરી?
ના કરી શકે ને એટલે એની સ્વતંત્રતા છે એ જાતનું છે ને પેલું આમ કે પોતે કશામાં દખલ નથી કરતી ઓકે એને કરવું હોય તો એ કરી ના શકે બરાબર સાહેબ એટલે એ વ્યવસ્થિત શક્તિમાં કોઈને દખલ કરવી હોય તો એ કરી ના શકે માટે એ સ્વતંત્ર છે ઓકે સાહેબ બરાબર આ ઘણા ના કે કે ભાઈ આમ અમારા ગુરુ છે તમે આશીર્વાદ લઈ આવો એમના આશીર્વાદ થી બધું થઈ જશે તો શું વ્યવસ્થિત બદલાઈ જવાનું છે ના 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 થાય એટલે એ રીતે સ્વતંત્ર છે ઓકે બાકી વ્યવસ્થિત પોતાની રીતે કશું નથી કરતું પોતાની રીતે નથી કરતું બરાબર મનમાં આવે ચલો આપ્યું આપવા સ્વતંત્ર કે આને આમ આપવા સ્વતંત્ર છે એવું નથી આ મિકેનિકલ વસ્તુ તો સ્વતંત્ર થાય જ નહીં ને કહી શકતું ઓકે એટલે એ રીતે વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર છે બરાબર છે જેમ આપણે અવ્યાભાસ સ્વરૂપ કહીએ હું અવ્યાભાસ સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું તો કે હું કોઈને બાધા પીડા કરી શકતો નથી કે કોઈ મને બાધા પીડા કરી શકતું નથી બરાબર છે આપણે જનરલી શું થાય આપણે એવું જ લઈએ કે ભાઈ મને બાધા કોઈ મને બાધા પીડા કરી શકે નહીં ત્યાં આપણે અટકી જઈએ બરાબર છે તો કે ના એટલી બધી સ્વતંત્રતા છે કે હું કોઈનામાં નથી કરી શકતો બરાબર છે એટલે વ્યવસ્થિત શક્તિમાં કોઈ દખલ કરી શકે નહીં અને વ્યવસ્થિત ને પોતાને કોઈનામાં કઈ કરવું આગું પાછું તો કરી શકે નહીં બરાબર છે એટલે સ્વતંત્ર ઓકે પણ ચાલે છે કેવું તો કે આમ એટલે નિયમ થી એટલે કેવી રીતે તો કે આ ઋતુ છે સૂર્ય ઉગે સૂર્ય આપણે બધું નિયમ થી થયા કરે છે નિયમ તોડતી નથી એટલે કે આ નિયમ થી ચાલ્યા કરે એની સિસ્ટમ નિયમ એટલે એની સિસ્ટમ થી ચાલ્યા કરે છે ઓકે એ સિસ્ટમ ને ક્યાંય તોડે નહીં બરાબર છે એટલે સિસ્ટમ ને તોડે નહીં એટલે મિકેનિકલી સરસ રિઝલ્ટ આયા કરે બરાબર છે સમજે તમે સિસ્ટમ ને તોડો નહીં ને એટલે રિઝલ્ટ સારું આવે પણ આપણે ભારતીય હઈએ આપણે વિકલ્પી હઈએ એટલે આપણે શું કરીએ કે આપણે કોઈ પણ સિસ્ટમ હોય તોડી અને જલ્દી બેનિફિટ લેવો હોય બરાબર એટલે કે આપણે ભારતમાં ચાર રસ્તા પર સિગ્નલ પર આવ્યા તો સિગ્નલ પર આપણું ગ્રીન લાઈટ થયું હોય તો આપણે આજુબાજુ જોવું પડે રાઈટ માંથી કોઈ રાઈટ ના રસ્તા કોઈ આવતું નથી લેફ્ટ માંથી કોઈ આવતું નથી ને ત્યાં રેડ થયું તો કોઈ આવતું નથી ને બધું જોવું પડે કે ના જોવું પડે જોવું પડે કારણ કે સિસ્ટમ ને ફોલો કરતા નથી હવે જ વસ્તુ તમે બીજા કોઈ કન્ટ્રીમાં જાઓ તો તમારું ગ્રીન લાઈટ થયું એટલે તમારે કશું આગળ પાછળ જોવું ના પડે જોવા જ દેવાનું હોય કારણ કે બધા સિસ્ટમ ને ફોલો કરતા બરાબર છે સમજે એટલે એટલે એ રીતે એટલે એટલે સિસ્ટમ ફોલો થાય ને એટલે રિઝલ્ટ સારું દેખાય બરાબર છે પણ અરે સમજવા માટે હા સિસ્ટમ ને ફોલો કરે એટલે રિવોલ્યુશન ડાઉન જતા રહે અચ્છા સિસ્ટમ ફોલો કરો એટલે જે માઇન્ડ ના જે રિવોલ્યુશન જે ફાસ્ટ રહેતા હોય એ ડાઉન જતા એ ડાઉન થઈ જાય બરાબર અને આપણા ભારતીયો વિકલ્પીઓ ખરા ને એટલે સિસ્ટમ ને ફોલો ના કરે રિવોલ્યુશન કેટલા ફાસ્ટ ચાલતા હોય એટલે રિવોલ્યુશન વધતા જાય બરાબર એ વધેલા રિવોલ્યુશન નો ઉપયોગ કરે તો કામનું નહીં કશું કામનું નહીં ખોટી સાઈડે ઉપયોગ થાય છે ઉલટા હા એ તો બરાબર છે એટલે ટૂંકમાં આપણે ભારતના લોકો એને રિવોલ્યુશન ફાસ્ટ હોય પછી આવા દાદા ભગવાન જેવા કોઈક મળી જાય મળી જાય તો પછી એ રિવોલ્યુશન ના આધારે કેટલો આગળ વધી શકે ચાલો બીજો પ્રશ્ન આપણો ટાઈમ થયો નહીં હા ટાઈમ થઈ ગયો પ્રશ્ન નથી આવે નથી ને બહુ સારા મળું ચાલો સરસ આ તો સામ સારું કહેવાય એટલે આ કેવું છે કે આ રિવોલ્યુશન વધ્યા ને એટલે આ જાગૃતિ તમે જે વાત કરી જાગૃતિ નો જો મિસયુઝ કરે ને તે બહુ થાય બરાબર બહુ સ્લીપ થાય અને એને જો જસ્ટ મળી ગયો કોઈ તો કેટલાય પગથિયા ઉપર થઈ જાય મારે પૂછવું છે આપ પૂછી લો
બરાબર એટલું અસાતાવેદ્ય કર્મ આવે ને ઉદયમાં ત્યારે જાગૃતિ રહે છે જુદાપણું રહે છે પણ સાતાવેદ્ય કર્મ હોય તો ત્યાં અંદર ખેંચાઈ જવાય ખબર બી ના પડે ખાસો વખત સુધી પાછળથી ખબર પડે પણ બહુ મોડું ખબર પડે પેલામાં તો સામેવાળો નિર્દોષ દેખાય બધું દેખાય તો શું કરવું છે બોલ બંને જાગૃતિ તો બધે જોઈએ ને ના પણ તો આવવું જોઈએ સાતા વેદ્ય હોય ને એટલે અનંત અવતારથી સાતામાંથી આદત પડી ગઈ છે એટલે સાતા વેદ્ય વખતે જાગૃતિ ડીમ થઈ જાય એટલે પછી દાદા મને શું કર્યું કે આ પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન છે અને અનુકૂળ સંજોગો દેહનું વિટામિન છે આના માટે પણ તે જે બીજી વાત કરી કે પછી ખબર પડે કે પછી ખબર પડે અને એ વખતે બધું જોઈને તોય ચાલે હા 100% ખબર તો પડે છે કે પાછળથી કે ભાઈ આ બહુ ખેંચાઈ ગયું એમ હા ભલે એટલે ખબર પડે કે આ સાતા વેદ્યમાં આપણે આ શુદ્ધા તમે છૂટી ગયા પાછું બધું જોઈ લે અને એ સંજોગોમાં છૂટો પડી જાય એટલે ફરી એ સાતાવેદી નો સંજોગ આવે ત્યારે એનાથી વધારે છૂટું કહેવાય એટલે આ એને જોઈ લેવું પડે બીજી વાર જયારે સંજોગ આવે ત્યારે જે થઈ ગયો હોય તો પછી 25% થાય ચાલો કાલે નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સાવપણાસણો ચ સવેસિમ પરમમ મંગલાણમ ચ સવેસિમ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ